જે પણ તમે નવી ગાડી લઈ રહ્યા છો અથવા ઇન્સ્યોરન્સ કરાવી રહ્યા છો તો તમે ખરેખર એકવાર કોન્ટેક્ટ કરજો આમનો અને ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાથી તમે મન કરી આવો ઓલ ઓવર ગુજરાત તો અત્યારે છે ને કેપિટલ વેલ્થ ક્રિએશનમાં પહોંચી ગયો છું અને બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે લોનનો પ્રશ્ન લોકોને બહુ જ સતાવતો હોય છે કે ભાઈ મારે લોન જોઈતી હોય તો લોનમાં આપણી પાસે કયા કયા લોન થતી હોય છે પછી ઇન્સ્યોરન્સની અંદર પણ આપણે થઈ જાય છે અને તમારું નામ પણ બહુ સાંભળ્યું છે ઘણા બધા વિડીયો પણ મેં જોયા છે કે એની અંદર તમારે બહુ જ વાયરલ થયેલા છે તો આજે આપણે લોન વિશેની માહિતી આપી રાજકોટની અંદર આજુબાજુમાં બહુ બધા લોકો દો કે કમલેશભાઈ રાજકોટમાં લોન થતી હોય એવું અમને કહો આપણે સ્પેશિયલી ફોર વ્હીલ ઉપર જ કરીએ છીએ કે ભાઈ જૂની ગાડી ઉપર લોન નો બધા બહુ પ્રશ્ન હોય છે બરાબર આપણે માસ્ટરી જૂની ગાડીમાં છે બે હજાર થી લઈ અને કોઈ પણ મોડલ સુધી ઉપર નું કોઈ પણ મોડેલ હોય એના ઉપર આપણે સેકન્ડ હેન્ડ કાર ઉપર લોન કરીએ છીએ જૂની ગાડી અત્યારે આમાં જનરલ એવું હોય કે ભાઈ નવી ગાડી અત્યારે મિડલ ક્લાસ એફોર્ડ ના કરી શકતા હોય આપણે જૂની ગાડી ઉપર લોન કરી દે છે એ પણ બે હજાર બાર ના મોડલ થી અને પરચેસ કરવા વાળા પાંચમા ઓનર થતા હોય ત્યાં લાગે પાંચ ઓનર ઉધી હોય તો એ વાંધો નહીં તોય વાંધો નહીં કે ભાઈ ચાર ઓનર ગાડી છે ઓલરેડી અને તમે પાંચમા ઓનર થાવ છો તોય આપડે લોન કરી દેસુ એના ઉપર તો માર્કેટમાં તો ઘણી જૂની ગાડીમાં તો લોન નથી થતી તો આપડામાં બધી થઈ જશે ને એમાં એવું છે કે જે નથી થતી કે ડિસકન્ટિન્યુ મોડલ થઈ ગયો હોય કે ભાઈ કંપની જ બંધ થઈ ગઈ હોય છે તો એના ઉપર નથી થતી પણ આપણે બે હજાર લોન કરી આપશું એ પણ માર્કેટ કરતા નીચે આવ્યા લોન કેટલી થતી હોય કદાચ જનરલી છે ને બે હજાર થી ઉપરના મોડલ ઉપર પંચ્યાસી આસપાસ લોન કરી દઈએ કે ભાઈ લાખ રૂપિયાની ગાડીની વેલ્યુએશન છે તો આપણે પંચ્યાસી હજારની લોન કરી શકીએ બરાબર એ રીતના એટલે ગાડીની વેલ્યુએશન આપણે એ કેવી રીતે તમે નક્કી કરો એ આપણે બધા ડોક્યુમેન્ટ ડિપાર્ટમેન્ટને પેલી ખાસ વસ્તુ તો એ કે ભાઈ અમે પેપરલેસ લોગિન કરીએ છીએ કે ભાઈ તમારે લોન કરાવી છે તો એ કોઈ ડોક્યુમેન્ટ મને ફિઝિકલી આપવા આવવાની જરૂર નથી વોટ્સઅપ ઉપર તમે બધું મોકલી દેશો એટલે આપણે ટોટલી પ્રોસેસ ઓનલાઈન કરી દેશું બેંક વાળા તમે જ્યાં કહેશો ત્યાં તમારે ઘરે આવી જશે તમારા ઘરે બધી પ્રોસેસ કરી અને બેંક જ વાળા તમારે ઘરે આવીને પાછા ગાડીના ફોટા પાડી જશે બેંક વાળા બેંક વાળા જ આવી જશે ત્યાં તો આનો પછી ચાર્જિસ લોકો બહુ લેતા હોય છે મેં એવું સાંભળ્યું તો તમે ચાર્જ લ્યો છો કે અત્યારે જનરલી માર્કેટમાં એવું છે કે ભાઈ લોન સિવાય

બેંક વાળા આપે ને પછી બીજા બહારના લોકો બેંક માં જ લઈ કસ્ટમર પાસે થી લેતા હોય ડબલ ડબલ કે ભાઈ કસ્ટમર પાસે થી પણ કમિશન ટુ આ લોન કરાવવાનો ચાર્જ એમ કે અમારી પ્રોસેસિંગ બે એ રીતના લેતા હોય બરાબર તો આપડા આપડી વસ્તુમાં એ વસ્તુ નહી એક રૂપિયાનો ચાર્જ નથી લેતા અમે મે એવું સાંભળ્યું છે કે પર્સનલ લોન કરતા ગાડીની લોન સસ્તી પડે છે સાચી વાત છે એ સાચી વાત છે એ એના માટે અમારામાં બીટી બીટી અપ કરીને પ્રોડક્ટ છે કે ભાઈ તમારી ગાડી ઉપર લોન ચાલુ છે અને એના બાર હપ્તા તમે રેગ્યુલર પે કરેલા છે ને તો એના ઉપર અમે એકસો પચાસ થી બસો ટકા જેવી લોન કરી દેશું એમાં કેવી રીતે લોન થાય કેટલી થાય બીટી ટોપોમ હોય એકસો પચાસ થી બસો ટકા કહું છું ભાઈ તમારી પાસે માનો કે ક્રેટા ગાડી છે દસ લાખ રૂપિયાની એની માર્કેટ વેલ્યુ છે બરાબર છે અને તમે બાર હપ્તા રેગ્યુલર ભરેલા છે ને તો તમારા જ મોરબી હમણાં કેસ છે મેં એ ભાઈને દસ લાખ ની ક્રેટા ઉપર વીસ લાખ રૂપિયા ની લોન આપેલી છે

બધા પૈસા નથી ભરી શકતા ના ડાયરેક્ટ અડધા અડધા પૈસા ભરવા તો સિસ્ટમ આપણે ચાલુ છે કે નહીં નહીં કાર લોનમાં એવું હોય છે કે એમના જે હપ્તા હોય છે એ એક તો કપાત વ્યાજ દરમાં હોય છે પહેલી વસ્તુ કાર લોન બરાબર છે એના મંથલી ટુ એમ ઈએમઆઈ હોય છે એ જ તમારે પે કરવાના રહે છે એમાં સમજી ગયા પછી આપણે પછી 50000 કે લાખ ભરવા તો પાર્ટ પેમેન્ટ એ હોમ લોન માં આવે છે કાર લોનમાં પાર્ટ પેમેન્ટ તમે ન કરો આમાં તો પૂરે પૂરી જ ભરવી પડે જો ન્યુ કાર લેતા હોય તો એમાં પાર્ટ પેમેન્ટ નો ઓપ્શન આવે છે પણ ઓલ્ડ કાર માં એ પાર્ટ પેમેન્ટ નો ઓપ્શન નથી આવતો સમજી ગયા પછી ઇન્સ્યોરન્સ માં તમારી પાસે ઇન્સ્યોરન્સ કરો બધા લોકો કરતા કે આપણે જ્યાં કરાવતા હોય તો તમારી પાસે કરાવતો ફાયદો ખરો કે મારી પાસે ઇન્સ્યોરન્સમાં તમને એ ફેસિલિટી મળશે કે અમે પેન પેન ઇન્ડિયામાં ઓલ ઓવર ઇન્ડિયામાં ઇન્સ્યોરન્સનું વર્ક છે પ્લસ અમારી પાસે ચોવીસ કરતા વધારે કંપનીમાં અમારું ટાઈઅપ છે કે ભાઈ અમે અલગ અલગ કંપનીમાં કમ્પેર કરી શકીએ જનરલી કેવું થાય કે ભાઈ તમે એક જગ્યાએ આપો છો તો એક કંપનીમાં તમને આપી દે કે ભાઈ આલ્યો પંદર હજારનું પ્રીમિયમ આવ્યું તો મારી પાસે ચોવીસ કંપની છે એટલે ચોવીસમાંથી સૌથી નીચે નીચું પ્રીમિયમ હશે ને હું તમને આપીશ પ્લસ જેની સર્વિસ સારી હશે એનું પ્રીમિયમ હું તમને આપીશ પછી ઘણી વખત આ શું કે શોરૂમ વાળા ના પાડતા હોય કાં તો આપણે ગેરેજ વાળા ના પાડતા તો એનું શું કરવું એ શોરૂમ વાળાની ટૂંકમાં એક ખોટી વાત છે જનરલી શોરૂમ વાળા તમને એ કઈ બીવડાવતા હોય કે ભાઈ તમે અહીંયાથી ગાડી લીધી તો ફરજિયાત અહીંયાથી જ વીમો કરવાનો બાકી તમને મળશે નહીં એની તદ્દન ખોટી વાત છે એટલે આપણે વીમો તો ગમે કોઈ કસ્ટમર કોઈ પણ જગ્યાએથી ઇન્સ્યોરન્સ લઈ શકે ને શોરૂમ વાળાને એ ક્લેમ પાસ કરવો જ પડે એ તો આપી જ દે આપવો જ પડે નકર તમે એમાં પછી મદદ કરો સો ટકા સો ટકા સાહેબ

અને ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાથી તમે મન કરી આપશો ઓલ ઓવર ગુજરાત અને બીજી વસ્તુ જે આ પિકઅપ ગાડી હોય છે છોટા થી છે અશોક લેલેન દોસ્ત છે ટાટા એટ 3 3.5 ટન સુધીની જે ગાડી હોય છે ને એના એ ગાડીના ઇન્સ્યોરન્સ ઉપર ઓન ધ સ્પોટ અમે 4000 રૂપિયા નું ડિસ્કાઉન્ટ આપી દીધું છે કે જેનું મિનિમમ પ્રીમિયમ થર્ડ પાર્ટી કરાવે તો 18000 સમથિંગ પ્રીમિયમ આવતું હોય છે ઓન ધ સ્પોટ 4000 રૂપિયા અને રિસિપ્ટ તમને પૂરેપૂરી અમે 18500 ની જ આપશું એમાં તો આપણો વિડીયો જોઈને આવે એટલે એની ડિસ્કાઉન્ટ સો ટકા વિડીયો જોઈને શેર કરીને આવશો એટલે આપણે ચાર હજાર રૂપિયા ઓન ધ સ્પોટ આપી દેસુ તો ભાઈ રાજકોટની અંદર પાકું એડ્રેસ પણ કહી દો કદાચ કોઈ નહીં આવવું હોય રાજકોટની અંદર અતુલ મોટર્સ છે ટાગોર રોડ ઉપર એની સામે ગોલ્ડન પ્લાઝા કોમ્પ્લેક્સમાં બીજા માટે બસો નંબર કેપિટલ વેલ્થ ક્રિએશન કરી અને અમારી ઓફિસ છે તો ત્યાં તમને આવીને રૂબરૂ પણ મળી શકે રૂબરૂ પણ મળી શકે અને ઓલ ઓવર ગુજરાતમાંથી ક્યાંય પણ તે ઇન્સ્યોરન્સ કે જૂની ગાડી ઉપર લોનની રિક્વાયરમેન્ટ હોય ઓનલી વોટ્સઅપમાં મેસેજ અથવા તો કોલ કરી દેશે એટલે એને ટોટલી સર્વિસ અમે આપી દેશું ઘરે બેઠા તો ઇન્સ્યોરન્સમાં પછી કદાચ ભટકાય લોન બન પાસ કરાવવી હોય કે ઓલું કરાવવું હોય ઇન્સ્યોરન્સમાં ગાડી ભટકાઈ છે બરાબર છે અમને કોલ કરે તો પણ ચાલે અને ઇન્સ્યોરન્સની અમે પોલિસી આપી એમ જ ટોલ ફ્રી નંબર હોય છે એના ઉપર કોલ કરીને ડાયરેક્ટ ક્લેમ લખાવી દેવાનો અને જે તે ગેરેજમાં મૂક્યું હોય ત્યાં એમને મૂકી શકે છે

નથી હું એમ કહું ભાઈ પંદર ટકા તમારી લોન થઈ છે એટલે એને એમ થાય ભાઈ આના કરતાં પર્સનલ લોન સસ્તી પડે પણ એ તમને ફ્લેટમાં અગિયાર બાર ટકા કહેતા હોય અને અમે તમને પંદર ટકા કપાત વ્યાજદરમાં કરી દઈએ કપાત વ્યાજ વ્યાજદર એટલે ફ્લેટમાં વાર્ષિક કેલ્ક્યુલેશન કરો તમે એટલે સાડા થી સાડા નવ ટકા જાય એનાથી ઉપર નહીં જાય તમારું વ્યાજદર અને નવી ગાડી લેવી હોય નવી ગાડીમાં પણ આપણે નવી નવી ગાડીમાં એક શોરૂમ પ્રાઇસના અમે નેવું ટકા સુધી ફંડિંગ આપીએ છીએ નેવું ટકા નેવું એમાં સો ટકા નથી થતી નહી એમાં સો ટકા નહીં દસ ટકા તો ડાઉન પેમેન્ટ કમ્પલસરી છે દસ ટકા કમ્પલ કમ્પલસરી તો એમાં પણ આપણે તમે બધી બેંક સિલેક્ટ કરી આપો ને અમને કે ભાઈ આ બેંક એમાં આપણી પાસે ગવર્નમેન્ટ બેંક પણ છે અને BOB માં તો અમે 8 8 75% ના રેટમાં જ અમે નીચે નીચે વ્યાજ દરમાં અમે કરી તમારા ડોક્યુમેન્ટ બધું ઓકે છે બે વર્ષના રીટર્ન ફાઇલ કરતા હોય અને બેંકિંગ સારું છે તો BOB માં તમને ઓન ધ સ્પોટ સેમ ડે એક દિવસમાં તમને લોન પાસ કરી દઈએ તો ભાઈ મારે ખુદની ગાડી જ્યારે હમણાં ટૂંકમાં લેવાની થશે યસ યસ તો લોન અહીંથી જ કરવાની થશે 100% અને એમાં એમને કહીશું કે ભાઈ મને મસ્તીની લોન કરાવી દ્યો શો અને લોન તો લ્યો ને તો ખાસ એવી લોન લેજો નવી ગાડીમાં કે જે કપ તો ઠીક છે પણ જે ઓલી આપણે ઉપરના ભરી કે પાર્ટ પેમેન્ટ વાળી કારણ કે બધામાં સ્કીમ નથી હોતી કારણ કે અમારા કંપની નામ નો અપાય નકર તમને અમુક અમુક મોટી મોટી કંપનીઓ છે એ લોકો નથી કરતા નહી ન્યુ માં તો ઓપ્શન તમને મળે છે બધી બધી કંપનીમાં નથી આપતા મેં અત્યારે લોન લીધેલી છે અપ્રુવલ બેઝ તમે કરાવી શકો તમે ચોખવટ કરો ને કે ભાઈ મારે પાર્ટ પેમેન્ટ ફેસિલિટી જોઈએ છે તો એમાં અપ્રુવલ બેઝ થઈ શકે એ વસ્તુ પણ નથી આપતા કારણ કે એ લોકો સળંગ એનું થેપ ઉધી આપણને પૈસા ભરાવડાખે અને એનું વ્યાજ એનું લઈ લે એટલે ખાસ જયારે કદાચ આપણી સગવડ હોય કે ભાઈ પચાસ હજાર આપણે ભર દો લાખ ભરી દયો તો આપડું લોન નું ઓછું થઈ જાય થઈ જાય સો તો એ એક ખાસ ધ્યાન રાખજો જ્યારે નવી ગાડી લઈ રહ્યા છો અને ત્યારે તમારે પાર્ટ વાળું ખાસ કેજો કે ભાઈ તારા એ થશે કે નહીં થાય તો જ લોન કરજો બાકી તમે બીજી જગ્યાએ તપાસ કરજો કાં તો આ ભાઈ જ કરી આપશે સો મેં અમને સિસ્ટમ હતી હું પોતે હેરાન થયેલો છું મારે ખુદને લોન ભરવી હતી મારી જે આઈ ટ્વેન્ટી કાર હતી હવે આઈ ટ્વેન્ટી કારમાં મોટી કંપની સાહેબ અને મોટા મોટી બેંક છે બધા લોકો નામ કે નામ ન અપાય મારે પણ એ મોટા મોટી બેંક બેંકવાળાએ મને ના પાડી કે ભાઈ એ વસ્તુ નહીં થાય કા તો આખી લોન ભરી જાઓ